તારીખ 10 ડિસેમ્બર, આજનો દિન મહિમા, ડોક્ટર આલ્ફ્રેડ નોબેલ. આલ્ફ્રેડ નોબેલ કા પ્રાયશ્ચિત. ડાયનામાઇટ વિસ્ફોટક કે આવિષ્કારક આલ્ફ્રેડ નોબેલ કા જન્મ 21 અક્ટૂબર 1833 કો સ્ટોકહોમ, સ્વીડન મે હુઆ થા. ઉનકા બચપન સેન્ટ પીટર્સબર્ગ, લેનિનગ્રાડ મે બીતા. વહાં ઉનકે પિતા ઇમેન્યુઅલ નોબેલ કા નાઇટ્રોગ્લિસરીન કા ઉદ્યોગ થા, જિસકા ઉપયોગ વિસ્ફોટક કે રૂપ મે કિયા જાતા થા. ઉન દિનો યહ રસાયન યાની કેમિકલ બ્લાસ્ટિંગ ઓઇલ કે નામ સે જાના જાતા થા. 1859 ઈસવી મે ઉનકે ફર્મ કે દિવાલિયા હો જાને કે બાદ વે સ્વીડન વાપસ આ ગયે ઓર ફિર સે નાઇટ્રોગ્લિસરીન કા ઉત્પાદન શરૂ કર દિયા. કિંતુ દુર્ભાગ્ય સે 1864 ઈસવી મે એક દિન ઉનકે કારખાને મે ભારી ધમાકા હુઆ, જિસમે કારખાને કે કઈ મજદૂર ઓર આલ્ફ્રેડ કે છોટે ભાઈ એમિલ કી મૃત્યુ હો ગઈ. इस विस्फोट से पूरी इमारत ढह गई और स्वीडन की सरकार ने इसकी पुनर्स्थापना की अनुमति ना दी. भला आल्फ्रेड कब चुप बैठने वाले थे? उन्होंने मालारेन सरोवर पर बांध निर्माण करके नाइट्रोग्लिसरीन का उत्पादन जारी रखा. आल्फ्रेड नोबेल नित्य नए शोध कार्य में डूबे रहते. उनका शोध कार्य नाइट्रोग्लिसरीन से सुरक्षित परिवहन पर केंद्रित था. एक दिन अचानक उन्होंने देखा कि एक विशेष कार्बनिक पैकिंग में नाइट्रोग्लिसरीन अवशोषित होकर शुष्क पदार्थ में बदल जाती है. इस प्रकार इस ब्लास्टिंग ऑयल का हैंडलिंग सरल एवं सुरक्षित हो गई और इस नई खोज से आल्फ्रेड नोबेल डायनामाइट का निर्माण करने में सफल हो गए. नोबेल प्राइज ना स्थापक डॉक्टर आल्फ्रेड बर्नहार्ड નોબેલ માત્ર 16 વર્ષની વયે એક સમર્થ રસાયણશાસ્ત્રી બન્યા હતા. વિવિધ શોધખોળ કરતા તેમની પાસે સારી એવી સમૃદ્ધિ એકત્ર થઈ. અકસ્માતે જ તેમણે ડાયનામાઇટ નામના પ્રબળ સ્ફોટક દ્રવ્યનો આવિષ્કાર કર્યો. તદુપરાંત પ્રબળ સ્ફોટક ગુણ ધરાવતું બ્લાસ્ટિંગ જિલેટિન પણ તેણે શોધ્યું અને તેની પેટન્ટ મેળવી. એકત્ર થયેલું ધન પોતાના કોઈ વારસદારોને મળે તેનાથી તેઓ વિરુદ્ધ હતા. એમણે પોતાના કોઈ નિર્ણય લીધો કે તેમનું 90 લાખ અમેરિકન ડોલરનું ધન વિજ્ઞાન, સાહિત્ય અને મનુષ્ય જાતિના કલ્યાણ માટે વાપરવું. તેમના આ વસિયતનામાંથી સમગ્ર વિશ્વને ભારે નવાઈ લાગી, કારણ કે જે વ્યક્તિએ સમાજનો વિનાશ કરી શકે એવા પદાર્થો શોધ્યા એમણે જ પોતાનો ધનભંડાર રચનાત્મક કાર્યો કરનારને સોંપી દીધો. તારીખ 10 ડિસેમ્બર 1897ના રોજ તેમના જ કારખાનામાં તેમનો દેહાંત થયો. એક પ્રસંગે નોબેલે જણાવ્યું હતું કે જો કોઈ એવું યંત્ર બનાવે જેથી યુદ્ધ રોકી શકાય તો તેમને અનહદ ખુશી થશે.